પાલમપુર માર્કેટ યાર્ડની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં મતદાન કરતા 16 બેઠકો ઉપર 32 ઉમેદવારોના ભાવિનો ફેંસલો 1559 મતદારો કરવા જઈ રહ્યા છે. ત્યારે મતદારોના અકળ મૌન વચ્ચે પાલમપુર માર્કેટ યાર્ડમાં સત્તા પરિવર્તન થશે કે કેમ, પુનરાવર્તન તેના પર સૌની મીટ મંડાઈ છે. પાલમપુર માર્કેટ યાર્ડમાં વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયાની આપણી પેનલ અને પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલની પરિવર્તન પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક મળી કુલ 16 કુલ બેઠક પર બંને પેનલના 32 ઉમેદવાર જંગે મેદાનમાં છે. ત્યારે આજે માર્કેટ યાર્ડ ખાતે સવારે 9 થી 5 દરમિયાન મતદાન યોજાયું હતું, જેમાં ખેડૂત વિભાગમાં 967, વેપારી વિભાગમાં 394 અને ખરીદ વેચાણ વિભાગના 198 મતદારો મળીને કુલ 1559 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે મતદારોનો ઉત્સાહ જોતા ચેરમેન પેનલના ફતાભાઈ ધરિયાએ પોતાની જીતનો દાવો કર્યો હતો. આજે મતદાન પાલનપુર એપીએમસીનું છે, તેમાં આપણે ખેડૂત વિભાગમાં લગભગ 920 મતદારો છે અને અમારી પેનલને 700 ઉપરથી વોટ મળશે, એટલે 250 વોટથી અમારી પેનલ જીતશે. અમને આત્મવિશ્વાસ ખેડૂતો, વેપારી મિત્રો તેમજ તમામ આગેવાનો પ્રજાજનોનો જે સાથ સહકાર મળ્યો ઉપરથી 100% આત્મવિશ્વાસ છે કે મારી પેનલ 250 વોટથી પેનલ ખૂબ જંગી લડતી જીતશે. એ જ રીતે સંઘ વિભાગની વાત કરીએ 173 વોટ છે, એમાં ગણીએ તો 150 વોટ અમારી પેનલ મળવાના છે, એટલે એમાં પણ ખૂબ જંગી લડતી અમારી પેનલ જીતવાની છે. વેપારી વિભાગની વાત કરું તો 495 વોટ હતા, પણ હમણાં હાઈકોર્ટના ચુકાદા પણ 57 વોટ નવા આવ્યા છે, તો એમાં પણ અમારી પેનલ ખૂબ જંગી લડતે જીતશે. એમાં ખેડૂતો, વેપારીઓ તમામ લોકોનો સાથ સહકાર જે મળ્યો અને લોકોને જે અગાઉ મેં 5 વર્ષ પહેલાં જે વચનો આલ્યા હતા એ વચનો પૂરા કર્યા, એટલે ખેડૂતોનો એક વિશ્વાસ છે કે ના ચેરમેન તો આવા જ જોઈએ, સરળ સ્વભાવના એ દ્રષ્ટિથી લોકોએ મારા પર જે વિશ્વાસ મળ્યો છે અને આ પણ ફેર પછી આ ચેરમેનમાં આવ્યા પછી 5 વર્ષ સુધી જે ખેડૂતોના વચનો છે કે વેપારીનો કોઈ પ્રશ્ન છે તો એમાં કોઈ જાતની ઉણપ નહીં આવે એની આજની તારીખ મીડિયા સમક્ષ ખાતરી આપું છું. જ્યારે પરિવર્તન પેનલના અગ્રણી માજી ચેરમેન સોમાભાઈ પટેલે પણ મતદારો તરફથી મળેલા ઉમળકા ભર્યા આવકાર બદલ પોતાની જીત થશે તેવો દાવો કર્યો હતો. અરે અમારી બધી 16 લોકો જીતી જવાના, અમારી કોઈ પેનલમાંથી એક પણ માણસ કપાવવાના નથી, બધા જીતવાના છે. અને અમારે તો છે ને એટલી બધી અમારી અમારા લોકોનો લોકસંપર્ક એટલો બધો આવી ગયો કે લોકોને એમ છે કે તમને જીતાડી દઈએ. રાતે જ અમારે તો એવી જાહેરાત થઈ કે આપણી આખી પેનલ જીતી જાય છે. અમારા ખેડૂતોમાં 150 વોટે અમે જીતશું. આગળની અમારા હોમેની પેનલ 150 વોટની પાછળ રહેવાની, 150 કે પૂણા 200, હવે તો 200નું લાગે છે. અને ખેડૂતોમાંથી પણ જીતવાના, વેપારીમાંથી જીતવાના, પછી અમારા છે ને બધા જ લોકો જે વેપારી સંઘોના 2 પ્રતિનિધિ અને 10 આ બધા જ લોકો જીતવાના છે, એવો અમારો ઉમળકા ભેર લોકો અમારા વિશ્વાસ ઉપર, ખેડૂતોના વિશ્વાસથી અમે ઊભા રહ્યા છે. ખેડૂતો અમારી સાથે છે, ખેડૂતોનો એટલો બધો ઉત્સાહ છે કે અમને જીતાડવા બદલે થન ગણી રહ્યા છે, માટે અમારી પેનલ ચોક્કસપણે જીતવાની છે એમાં કોઈ શંકા નથી. અગાઉની પેનલ જે હતા 5 વર્ષ રહ્યા એ લોકોના ઉપર લોકોને ઓટોમેટિક નફરત છે અને અમને ઉત્સાહ બતાડી અને જીતાડવા માટેની ખાતરી આપી છે, માટે અમારી પેનલ જીતશે, 100% જીતવાની એવા વિશ્વાસ સાથે અમે તમને આ વાત કરીએ છીએ. પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન છે, આવતીકાલે મતગણતરી છે, એટલે કે પરિણામ આવશે, કોણ ચેરમેન બનશે તે આવતીકાલે જ માલુમ પડશે. આ વખતની માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેન વચ્ચે રસાકસીભર્યો જંગ છે. બંને ભાજપના આગેવાનો છે, ભાજપ પ્રેરિત પેનલ છે, પરંતુ ભાજપે કોઈ પણ વ્યક્તિને ખુલ્લું સમર્થન આપ્યું નથી. એટલા માટે નથી આપ્યું કે ઘી આખરે ઢળશે તો ખીચડીમાં ઢળશે, એટલે જે પેનલ સાથે આવશે તે જ ચેરમેન બનશે. પરંતુ આવતીકાલે જ્યારે મતગણતરી છે, પરિણામ આવશે, ત્યારે જ માલુમ પડશે કે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તનનું પવન ફૂંકાયું છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.